ॐ नमः सद्देभ्यः, ॐ नमः सद्देभ्यः, ॐ नमः सद्देभ्यः। પરમાત્મા પ્રકાશ, આજે સવારનું જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયને આધારે જ આપણે વિશેષ ચર્ચા પૂજ ગુરુદેવશ્રીના મૂળ વ્યાખ્યાનને આધારે લેશું. 36 અને 37 આ બે ગાથાઓ, બે શ્લોકો ઉપર પૂજ ગુરુદેવશ્રીએ અપૂર્વ સ્વાધ્યાય આજ સવારે કરાવ્યું. 37મી ગાથા તો માત્ર 5-7 મિનિટ માટે જ ચર્ચા કરી છે, 317 અને 318 પાને. માંડ 8-12 મિનિટનો વિષય લીધો હશે. બાકી 36મો શ્લોક, 36મી ગાથા, ગાથામાંની ચર્ચા તો 15-20 મિનિટ જ લીધી છે, પણ એમાં દરેક ગાથામાં જે છેલ્લે ભાવાર્થ આવે છે, તાત્પર્યાર્થ, ભાવાર્થ, એના ઉપર ગુરુદેવશ્રીએ બહુ ભાર આપીને આજે ચર્ચા કરી હતી. આપણે પણ સૌ એના સંદર્ભમાં જે ગુરુદેવશ્રીના ઉદ્ગારો છે એની ચર્ચા અત્યારે થોડીક વાર માટે કરશું. સૌથી પહેલાં આપ જો 36મો શ્લોક, પાન નંબર 307, મૂળ ગાથા અને મૂળ શ્લોક. કમ નિબદ્ધુવી જોઈયા દેહી વસંતુ વિજોજી હોઈણ સયલુ કયાવી ફૂડુ મુણી પરમ પૌ સોજી. ભાષા કેવી ક્લિષ્ટ લાગે આપણને, જે તે કાળની તળપદી ભાષા છે. 307 પાનું પ્રવચનનું પુસ્તક છે, એમાં 307 પાનું 36મી ગાથા છે. આની ઉત્થાનિકામાં જો હિન્દીમાં, ગુજરાતીમાં, બેઉમાં આપણે જોઈ શકીએ, હવે શુદ્ધાત્માથી પ્રતિપક્ષભૂત કર્મ અને દેહથી પ્રતિબદ્ધ હોવા છતાં પણ આત્મા નિશ્ચયથી દેહરૂપ થતો નથી. બહુ ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો, આ કોઈ કથા નથી. અને જરીક પણ ઉપયોગ આમ તેમ થાય કાંઈ નહીં પકડાય. હું 3 દિવસથી એક વાત કરું છું, આ 24 ગાથાઓમાં, 24 દોહા સૂત્રોમાં એક જ વાત ચાલે છે, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. એટલે દેહ પ્રત્યે મમત્વ નથી, રાગ નથી, દેહ પ્રત્યે મમતા નથી, એ વાળી વાત નહીં. એ તો સાધક દશા થઈ. અહીંયા તો વસ્તુ ભિન્નતાની વાત ચાલે છે. દેહ તે આત્મા નથી અને આત્મા દેહ રૂપે નથી. દેહથી આત્મા ગ્રહાતો નથી અને આત્માને ગ્રહે દેહ, એવો એ સ્વરૂપ નથી. આત્મા દેહાશ્રિત નથી, દેહ તો આત્માશ્રિત નથી જ. દેહનું કશું જ આત્માનું નથી, અથવા દેહનું કર્તાપણું આત્માને નથી, દેહનું ભોગતાપણું આત્માને નથી, દેહનું સ્વસ્વામિત્વપણું આત્માને નથી. ખ્યાલમાં આવ્યું? કર્તૃત્વ, ભોક્તૃત્વ, એકત્વ, મમત્વ,
જે જે પ્રકારે સંબંધો અજ્ઞાન દશાએ જીવ સ્થાપે છે, સ્થાપતો હશે અજ્ઞાની, પણ સ્વભાવે આત્મ સ્વભાવે તો કોઈ પણ જાતના સંબંધો છે જ નહીં. સ્થાપે જુદી વસ્તુ છે, સ્થાપે એ એની ભ્રમણા છે, એ એનો પ્રોબ્લેમ છે. શું કીધું? હા, અજ્ઞાનીનો પ્રોબ્લેમ છે એ. માથાકોટો કોણે ઊભી કરી છે? અજ્ઞાની ઊભી કરી છે. વસ્તુ સ્વરૂપમાં ક્યાં છે? આવો માનવામાં તો એ સ્વતંત્ર છે ને, ઊંધી માન્યતામાં ગમે તે માને, પણ એના માનવાથી વસ્તુ સ્વરૂપમાં તો કંઈ ફેરફાર થાય એવું તો છે જ નહીં ને. અને બહુ માર્મિક વાત કરું, એક વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ માનનારો જ્ઞાની છે, નહીં માનનારો અજ્ઞાની છે. આ ટૂંકું અને ટચ એટલું જ છે. એ થવા યોગ્ય થાય છે એમાં આવો આ બધો હાર્દ ભરેલો છે. થવા યોગ્ય થાય છે એટલે માત્ર કહેવા માટે નહીં. મારે હમણાં એક એ જ વાત લેવી છે. ઉપાદેય છે, ઉપાદેય છે, બરાડા પાડે તો ઉપાદેય છે એમ નહીં. ઉપાદેય છે એમ શાસ્ત્ર લક્ષી માત્ર સ્વીકારવામાં ઉપાદેય છે એમ નહીં. ઉપાદેય છે એટલે નિર્ણય માત્ર કરી લીધો એટલે ઉપાદેય છે એમ નહીં. ઉપાદેય છે એ શાસ્ત્ર લક્ષી માન્યું, એ તો ઉપાદેય છે. એ કથનને માન્યું, વસ્તુને ક્યાં માન્યું? જે ઉપાદેય વસ્તુ છે એ વસ્તુ ઉપાદેય થઈ જવી જોઈએ ને, ટૂંકમાં પરિણમન. ઉપાદેયપનાનું પરિણમન. આજે મેં ઘણા બધા શબ્દો કીધા હતા સવારે. આશ્રય થવો જોઈએ, સથવારો લઈ લેવો જોઈએ, આશ્રય મેળવી લેવો જોઈએ. કૃપાળુદેવની ભાષામાં કહું, સ્વદ્રવ્યના ત્વરાથી ગ્રાહક થાઓ. શું કીધું? સમજાય છે? સ્વદ્રવ્યના ત્વરાથી ગ્રાહક થાઓ. દસ બોલ છે ને, હમણાં દસ બોલ છે શ્રીમદજીના, દસ બોલ છે, બહુ સરસ. સ્વદ્રવ્ય પરદ્રવ્યને ભિન્ન ભિન્ન જુઓ, સ્વદ્રવ્યને પરદ્રવ્યને ભિન્ન ભિન્ન જુઓ. આમાં ક્યાંક મેં વચ્ચે વાંચ્યા હતા એટલે મને વિચાર આવ્યા, પણ સ્વદ્રવ્યના, સાંભળજો, સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ. એ થયો ને એનું નામ ઉપાદેય થયો. બોલવા પૂરતું નહીં. સ્વામીજીએ આજે વાત કરી હતી, ઉપાદેય છે એમ ધારણા કરી લેવા માત્રથી નહીં. ધારણા એટલે શાસ્ત્રલક્ષી જ્ઞાન. ખ્યાલમાં આવ્યું? ધારણા એટલે માત્ર શાસ્ત્રલક્ષી જ્ઞાન. રજભાઈ જો આમાં કંઈક શોધો, મળે તો ક્યાંક છે વચ્ચે. બહુ સમય બગાડતા નહીં, બે પાંચ મિનિટ જ જોજો પાના ફેરવીને. એ આવા જ છે બધા, સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાવ. હજી એક બહુ ગજબનો બોલ છે એમાં, સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાવ. થયો ને રક્ષક, એનું નામ એને ઉપાદેય ને ઉપાદેય કર્યું. એમાં એક બહુ મર્મની વાત સમજવી, ત્રિકાળ વસ્તુ ઉપાદેય અને પ્રગટ પરિણમનમાં ઉપાદેય, બેઉમાં ફેર છે. એક અપરિણામી ઉપાદેય અને બીજું પરિણમતો ઉપાદેય. પરિણમતો ઉપાદેય એ કાર્ય પરમાત્મ દશા છે, અને નહીં પરિણમતો ઉપાદેય
એ કારણ પરમાત્મરૂપ વસ્તુ છે, પણ કારણ પરમાત્મા છે, ત્રિકાળ ઉપાદેયપનું છે, એને જ લાગુ પડે. બોલો આગળ. જેને કાર્ય પરમાત્મ રૂપે ઉપાદેયપનું ગ્રહણ કર્યું, કાર્ય નથી તો કારણ ક્યાંથી? કેવો ગજબનો ન્યાય નીકળે છે એમાંથી. ઉપાદેય જે છે એને ઉપાદેયપને સ્વીકારીને પરિણમે તો એને ઉપાદેય છે. માત્ર શાસ્ત્રલક્ષી ઉપાદેય છે, વક્તાઓના મુખેથી સાંભળીને, સભામાં સાંભળીને, અરે કેવળી ભગવાનની વાણીમાં સાંભળીને પણ એને હા માત્ર પાડે, પણ પરિણમવાનું નામ ન લે. જો માર્ગમાં પરિણામનું કામ નથી, પરિણમનનું કામ છે. શું કીધું? પરિણામ એટલે અમે આવશું, અમે સાંભળશું, અમે સ્વીકારશું, ધર્મ તો કરવા જેવું આ જ છે, આ સિવાય બીજું કંઈ નથી, હવે તો સંસારથી બહુ વૈરાગ્ય થયું છે, હવે તો ક્યાંય પડવા જેવું નથી, હવે જગતનો કોલાહલ તો હવે બસ થાવ, હવે તો થાકી ગયા, હવે તો ઘસાઈ ગયા, બધા ધુતારાઓની ટોળી છે, કોઈ કોઈના નથી. આ બધા આર્ત ધ્યાન છે, આ કાંઈ તત્વ ચિંતન નથી, આ બધી ફરિયાદો છે. શું કીધું? ફરિયાદો છે. આ તત્વને ફરી ફરી યાદ કરનાર જીવના લક્ષણો નથી. તત્વને ફરી ફરીને યાદ કરનારો લક્ષણ કરનાર જીવના લક્ષણ તો એવા જ હોય, હું આત્મા અને મારે માટે ઉપાધિ એમ સ્વીકારીને પરિણામ તો થયો, એના પ્રગટ પર્યાયમાં પણ ઉપાદેયપનું પ્રગટ થઈ જાય છે. એનો વિશેષ પણ સામાન્ય ભાવે જ ઉછળે, એનો આવિર્ભાવ પણ સામાન્ય ભાવે થાય, સ્વભાવે થાય, સ્વભાવે થાય, સ્વભાવના રક્ષકપણે થાય, સ્વભાવના ગ્રાહકપણે થાય. સમજાણું? કેવું ગજબનું છે. અરે રાજુભાઈ, એમાં શોધવાની જરૂર નથી, આમાં જ મને યાદ આવ્યું હમણાં, આમાં છે. ગુરુદેવશ્રી જે 175 બોલ બોલતા ને, એમાં 10-10 બોલ લખેલા છે. હમણાં આ ક્ષણે મને યાદ આવ્યું. ક્ષયપશમનું પણ કેવું છે, હા, એ જીનવાણી તમારા હાથમાં થોડીક વાર રહેવાની હતી, આંગળા ફરવાના હતા, હા, અને અહીંયા જ છે, મારી પાસે જ છે. સહેજ અચાનક યાદ આવ્યું, કેમ કે અમે મૂકેલું છે કાયમને માટે, કામ આવે આમ. જો સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ, 10 બોલ છે કૃપાળુદેવના, એના ઉપર ગુરુદેવશ્રીના 2 પ્રવચન છે. સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય, સ્વદ્રવ્ય એટલે સ્વ, અન્ય દ્રવ્ય એટલે પર, સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ. જો 10 બોલમાં પહેલો તબક્કો શું કીધું બેન? એવું નથી કીધું રોજ મંદિરે આવીને પ્રક્ષાલ કરો, એવું નથી કીધું કે રોજ ભગવાનના દર્શન કરો, એમ નથી કીધું કે 6-8 મહિનામાં જાત્રા કરો, એમ નથી કીધું કે મોટા મોટા પંચકલ્યાણકો ઉજવો, એમ નથી કીધું કે લાખો કરોડો ખર્ચો કરીને મંદિર બનાવો, એમ નથી કીધું કે પાંજરાપોળમાં કરોડોના દાન આપો, એમ નથી કીધું કે સમાજના સુધારક બનો, એમે નથી કીધું કે સભાને ગજવીને હજારો લોકોને પ્રવચન કરીને સંભળાવો, એમે નથી કીધું કે શાસ્ત્રો લખો. આ બધા પરાશ્રિત ક્રિયાઓ છે. ભેદ જ્ઞાનનો પહેલો તબક્કો, સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જીવો, નિજ કો નિજ પર કો પર જાન. બસી સૌથી પહેલો પોઈન્ટ આ, સ્વને સ્વરૂપે જાણો, પરને પર રૂપે જાણો.
એટલે લક્ષ્મણ રેખા ત્યાં જ ખેંચાઈ જશે. અને તું લક્ષ્મણ રેખાને ઓળંગી જઈશ તો સામેવાળા તો રાવણ બનીને ઊભા જ છે અપહરણ કરવા. આનાથી અપહરણ તો થયેલું છે. પાંચ ઇન્દ્રિયના વિષય ભોગો શું છે? બધા સુવર્ણના મૃગલાઓ નથી તો શું છે? દેખ, સમજાય છે? નજરે પડેલા કેવળ સુવર્ણ મૃગ સિવાય બીજું છું. તમને કંઈ ખ્યાલમાં આવે છે હું શું બોલું છું? અને સુવર્ણ મૃગ પાછળ સીતાજી લલચાણા નહોતા. હા, સીતાજી લલચાણા હતા, પણ સીતાજીના મોહ પાશમાં બંધાયેલા રામ ગાંડા ઘેલા થયા. વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, એ આજે આજે કહેવાય છે ને, વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, એ સંસ્કૃતના ઓરિજિનલ શ્લોકમાં એ જ પ્રકરણમાં લખેલું છે. આ દુનિયામાં સુવર્ણ મૃગનો જન્મ નથી હોતો, છતાં સીતા એમાં મોહાણા, અને સીતાને લીધે રામચંદજી જેવા રામચંદજી પણ એમાં લોભાણા. તેથી સમજાય છે વિનાશકાલે વિપરીત બુદ્ધિ. તમે લોકો બધાએ સાંભળેલું છે, પણ આ વિનાશકાલે વિપરીત બુદ્ધિ રામ અને સીતાના સંદર્ભમાં જ છે, એના સંદર્ભમાં જ છે. અભ્યાસ હોવો જોઈએ. હવે પંડિતાઈ કેટલી કામ આવે? તમારે જેટલી દેવી હોય દો ગાળ, હા, વિદ્વાનને. પણ એ વિદ્વત્તા આ છે, વિનાશ કાલે વિપરીત બુદ્ધિ રામચંદજીની બુદ્ધિ ભ્રષ્ટતાને સમજાવવા માટે જ કીધું છે સંસ્કૃત શ્લોકમાં. અને વસ્તુ સ્વભાવ એવું બતાવ્યું પહેલાં, આ વિશ્વમાં જગતમાં સુવર્ણ મૃગસ્ય જન્મ ન, સુવર્ણ મૃગનો જન્મ તો નથી હોતો, તથાપિ રામો લુલુભે, છતાં રામચંદજી જેવા રામચંદજી લોભાણા. તેથી સમજાય છે વિનાશકાલે વિપરીત બુદ્ધિ. તો સ્વદ્રવ્ય અને અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ, પહેલો બોલ. બીજો બોલ, સ્વદ્રવ્યના રક્ષક ત્વરાતી થાઓ. અહીંયા સ્વની જગ્યા પર લખેલું હોત તો બોલો, તો પછી બોલ કેમ વંચાય? પર દ્રવ્યના રક્ષક ત્વરાતી થાઓ. અરે અહીંયા ક્યાં ત્વરાતી થવાની, કહેવાની ક્યાં જરૂર છે? અનાદિતી તો છીએ જ, પડ્યા જ પડ્યા પાથર્યા જ છીએ. કેટલા મોટા મોટા તાળા હોય ઘરમાં, શ્રીમદજી જેવું છે કે તાળા માર્યા વિના હીરાની પેઢીને મૂકીને એમને હાલ્યા જઈએ? સાહેબ, ઘરને તાળા, કારને તાળા, દાગીનાને તાળા, તાળાની મજૂરીમાંથી તો બેંકોને કરોડોની કમાણી હોય. લોકર, અને તોય પુણ્ય જવાબ આપી દે તો બેંક વાળાએ લૂંટી લે તારા દાગીના. ઉઠમણું થાય કે નહીં? બેંકની કઈ જવાબદારી નહીં? એટલે તમે વિચાર તો કરો, તારા દાગીના બેંક વાળા નથી હાચવતા, તારો પુણ્ય હાચવે છે. શું સમજાણો વકીલ સાહેબ? આ સિદ્ધાંત સમજવું જ પડશે. તારા દાગીના બેંક વાળા નથી હાચવતા, તારો પુણ્ય હાચવે છે. અને એ પુણ્ય પાલવમાં હોય તો, જ્યાં સુધી પાલવમાં હશે ત્યાં સુધી રક્ષક. તો સ્વદ્રવ્યના રક્ષક ત્વરાતી થાઓ. કોરોનાના કાળમાં કેટલું કેર કરતા આપણે, હા, ક્યાંક કોકની છીંક આપણા મોઢા આગળ થાય નહીં, હા, કોકને હાથ ન મિલાવીએ. 10 વખત તો સાબુના પાણીથી ધોતા આપણે, સેનેટાઇઝ્ડ. શાક બક્કલ ખાવાનું પીવાનું બધું જ. અરે બજારમાંથી આવેલા કોથળાને અડતા નહોતા, કેટલા સ્વદ્રવ્યના ત્વરાથી રક્ષક હતા.
તમે વિચાર તો કરો, મોતની બીક છે ને એટલે. સ્વાધ્યાયમાં રસ કેમ નથી? કેમકે સ્વદ્રવ્યનું રક્ષકપણું જ નથી. શું સમજાણું? સ્વાધ્યાયમાં કેમ રસ નથી પડતો? તત્વ ચિંતનમાં કેમ રસ નથી પડતો? કેમકે સ્વદ્રવ્યના રક્ષકપણાના સંસ્કારો રેડ્યા જ નથી. હા, હમણાં મજૂરી ધંધાની કરશું, આપણે દુકાનની મજૂરી કરશું, બાયડી છોકરાઓની કરશું, પણ કામ તો કોઈ આવવાના નથી. પ્યોર અધ્યાત્મ છે આ. ફરીથી બોલું છું, બંને બોલ. સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ, સ્વદ્રવ્યના રક્ષક ત્વરાતી થાઓ. ત્રીજું બોલ, સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાતી થાઓ. હું કઈ વાત આમાંથી કરું છું ખબર? પરમાત્ પ્રકાશમાંથી. ઉપાદેય જે છે એને ઉપાદેયપણે પરિણમાયવા સ્વીકાર્યા, એનો અર્થ આ છે. રક્ષક થતા વેત જ સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાતી થયા, ફેલાણા એમાં. સમજાણું શું કીધું? બહુ ગજબ છે. સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાતી થાઓ, સ્વદ્રવ્યના ધારક ત્વરાતી થાઓ. રક્ષક થયે કાફી નથી, વ્યાપક થયે પૂરતું નથી, ધારક થાઓ, ધારણ કરનારા થાઓ. પહેલાં તો ભિન્ન ભિન્ન જોયા, પછી રક્ષક થયા, વ્યાપક થયા, ધારક બન્યા. હવે કહે છે ધારક બન્યા ને તો કાંઈ નહીં કરવાનું, હવે રમક ત્વરાતી થાઓ, રમાડનારા બનો. ચારિત્રનો બોલ છે. શું સમજાણું? સ્વદ્રવ્યના રમક ત્વરાતી થાઓ. રમકડા તો દુનિયાના અનાદિથી છો. બાયડી છોકરાના રમકડા તો, સંયોગોના રમકડા તો અનાદિથી છો. હવે રમક બનો, રમાડનારા બનો. સ્વદ્રવ્યને રમાડનારા બનો, એનું નામ રમક. પણ રમાડનાર, રમક એટલે અહીંયા ચારિત્રવાચ્યક શબ્દ છે. ભોગવટો કરનારા એના અર્થમાં છે.